તો આવતીકાલે વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે, જેને લઈને ઝી 24 કલાક રાજકોટ પશ્ચિમ બેઠકના ઉમેદવાર અને સીએમ રૂપાણી સામે લડી રહેલા ઇન્દ્રનીલ રાજગુરુ પાસે પહોંચ્યું હતું. ત્યારે આવો સાંભળીએ ઝી 24 કલાક સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુ શું કહ્યું. ગુજરાત વિધાનસભા ચૂંટણીના રિઝલ્ટને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે કેટલાક એવા ઉમેદવાર હોય છે કે જે રિઝલ્ટ પહેલાં પણ નર્વસ જોવા મળતા હોય છે, મતદાન પહેલાં પણ નર્વસ જોવા મળતા હતા, પરંતુ કેટલાક એવા જે ઉમેદવાર છે કે રિઝલ્ટ ગમે તે આવે પરંતુ તે રિલેક્સ મૂડમાં જોવા મળી રહ્યા છે. એવા જ એક ઉમેદવાર સાથે આપણે અત્યારે છીએ, રાજકોટ 69 બેઠકના કોંગ્રેસના જે ઉમેદવાર છે ઇન્દ્રનીલ રાજગુરુ, અત્યારે જોઈ શકો છો કે અત્યારે તેમના પરિવાર સાથે રિલેક્સ મૂડમાં જોવા મળી રહ્યા છે. રિઝલ્ટ કોઈ પણ આવે, તેમના ચહેરાની ખુશી જ અત્યારથી એવી કંઈ બતાવે છે કે તેઓ આ બેઠક પરથી જીત હાંસિલ કરશે. આપણી સાથે ઇન્દ્રનીલભાઈ છે. ઇન્દ્રનીલભાઈ, ગણતરીની કલાકો જ હવે રિઝલ્ટને બાકી છે, રિલેક્સ મૂડમાં જોવા મળી રહ્યો છે, શું કહેશો? હું હંમેશા રિલેક્સ રહેવા, તમે હમણાં કહ્યું એમ કે હું જીતી જ જઈશ એટલે રિલેક્સ છું, મારો સ્વભાવ એવો નથી. મારે શું કરવું જોઈએ એ કરવાનું અને પછી મહાદેવ ઉપર મૂકી દેવાનું. આપણે એનું બહુ, આપણે કર્મ કરવાનું, જે ફળ આવે એ સ્વીકારવાનું, એ સારા માટે જ કરશે. મને જીતાવશે તો પણ સારા કામ માટે જ એ જીતાડશે, અને મને હરાવશે તો કંઈક મારા માટે એ હરાવશે. એટલે એની કોઈ દી હું ચિંતા કરતો જ નથી. હું લડતો તો ત્યારે પણ રિલેક્સ હતો, આજે પણ રિલેક્સ છું. જીતી જઈશ તો પણ રિલેક્સ થઈશ અને હારીશ તો પણ રિલેક્સ થઈશ. અચ્છા, એક સવાલ એ પણ પૂછવા માંગુ છું કે રિઝલ્ટની હવે ગણતરીની કલાકો બાકી છે, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ આ બેઠક પરથી જીત હાંસિલ કરશે તો કઈ પ્રકારના કામ કરવામાં આવશે, અને હારશે તો પણ કઈ પ્રકારના કામ લોકો વચ્ચે જઈને કરવામાં આવશે? પહેલા તો હું એવું કહીશ કે એક નિષ્ઠા સાથે કામ ચાલુ કરીએ ને, એ કામ હંમેશા સારું અને શ્રેષ્ઠ પુરવાર થાય. એટલે પહેલું તો કામ હું એ કરીશ કે મારી નિષ્ઠાથી જે કંઈ કરીશ એ કરીશ. સરકાર ભાજપની કાલે આવે કે સરકાર કોંગ્રેસની આવે કાલે, મારી લડાઈ છે એ અવિરત ભ્રષ્ટાચાર વિરોધમાં અને કાયદા વ્યવસ્થાના વિરોધમાં એ અવિરત ચાલુ રહેશે. અચ્છા, ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ હું આપને પૂછવા માંગીશ કે હવે ઇલેક્શનનું વોટિંગ છે તે પતી ગયું છે અને ગણતરીની કલાકોમાં રિઝલ્ટ પણ આવી જશે. ઇન્દ્રનીલભાઈની વાત કરી દઉં અમે પર્સનલી, કે જ્યારે તેઓ ઘરમાં હોય છે કે જ્યારે રિઝલ્ટની વાત હવે વાર છે, કેટલા ફોન આવતા હોય છે, શું ઇન્દ્રનીલભાઈ પરિવાર સાથે સમય વિતાવે છે? એકદમ વિતાવે છે, અને 1.5 વર્ષ એણે જે બ્રેક લીધા વગર કામ કર્યું છે, નીતિથી ચાલીને કામ કર્યું છે, એટલે એનો જવાબ બહુ જલ્દી મળી જશે. તો આ તા ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અને તેમનો પરિવાર કે તેઓનું પણ કહેવું છે કે રિઝલ્ટ ચાહે કોઈ પણ તરફ આવે, આ બેઠક પરથી ભાજપ જીતે કે કોંગ્રેસ જીતે, પરંતુ તેઓના જે ચહેરા પર અત્યારે નર્વસનેસ અને ટેન્શન જોવા નથી મળી રહ્યું અને તેઓ પોતાના પરિવાર સાથે રિલેક્સ મૂડમાં જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે સત્ય મનસોરા, સી 24 કલાક, રાજકોટ.